સૌ મિલ આજે હું તમને એક વાર્તા કહીશ જેનું નામ છે ભલાઈ અને બુરાઈ. એક દિવસ મોહમ્મદના પૈગંબર સાહેબ નદી કિનારે ફરતા હતા. તેમણે જોયું એક વિંછુ નદીમાં તણાતું હતું. તેમણે વિંછુને હાથમાં લીધું, ડંખ પાડ્યો, પાણીમાં પડી ગયો. એમ એમને 5 વખત વિંછુને હાથમાં લીધું. વિંછુએ ડંખ માર્યો, પાણીમાં પડી ગયો, તણાતું રહ્યું. દૂરથી એક માણસ મોહમ્મદના પૈગંબર સાહેબને જોતો હતો. સ્વભાવ ડંક મારવાનો છે અને મારો સ્વભાવ બચાવવાનો છે. જો વિંછુ પોતાની બુરાઈ ના છોડે તો હું ભલાઈ કેમ છોડું? આમ કહીને મોહમ્મદભાઈ પૈગંબર સાહેબે વિંછુ હાથમાં લઈને એ નદી કિનારે લાવ્યું અને તે જતા રહ્યા. પેલો માણસ મોહમ્મદના પૈગંબર સાહેબની પીઠ પાછળ જોતો જ રહ્યો. અને આમ દોસ્તો આવા હતા આપણા સારા મોહમ્મદના પૈગંબર સાહેબ. અને હા દોસ્તો, આપણે પણ મોહમ્મદના પૈગંબર સાહેબ જેવા બનવાનું છે અને લોકોની મદદ કરવાની છે. દોસ્તો બાય બાય, આવજો.